નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચુડાસમા સુરભીને તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર લખતરથી અમારા રિપોર્ટર વિજય જોશી સાથે. લખતર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા લખતર તાલુકામાં જ્યારથી નિવૃત્ત કર્મચારી મંડળની સ્થાપના કરવામાં આવી ત્યારથી દર વર્ષ સામાન્ય સભા અને સમગ્ર ગુજરાત રાજ્યના નિવૃત્ત કર્મચારી મંડળના સદસ્ય અને પદાધિકારીઓના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે, જેથી કરી સમગ્ર ગુજરાત રાજ્યના નિવૃત્ત કર્મચારી મંડળની એકતા વધે, સાથે દર વર્ષ નિવૃત્ત કર્મચારીઓ માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા તમામ પરિપત્ર અંગે વિસ્તૃત ચર્ચા છાટવણ કરવામાં આવે, સાથે ક્યાં ક્યાં નિવૃત્ત કર્મચારીઓના નિવૃત્તિના લાભ મળવા અંતર્ગત સરકાર સામે લડવાની જરૂર પડે તો તેની રૂપરેખા નક્કી કરવામાં આવે છે. લખતર ગામના શિયાણી દરવાજા પાસે આવેલ મારુતિ ભવનમાં લખતર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવતા અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી ફેડરેશન પ્રમુખ નિર્મળસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. આ સામાન્ય સભા 75 વર્ષથી ઉપરના નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જે કર્મચારીઓને સંભળાવવા તકલીફ પડતી રહી હોય તેવા કર્મચારીઓના નામની યાદી બનાવવામાં આવી હતી. આવા કર્મચારીઓને સરકાર તરફથી કાનમાં સંભળાય તેવું મશીન લેવા માટે સરકાર દ્વારા સહાય મળે તેવી કામગીરી કરવામાં આવી હતી, સાથે નિવૃત્ત કર્મચારીઓ સાથે ભોજન કરી તે માટે થઈને ભોજનની વ્યવસ્થા પણ કરાવવામાં આવી હતી. તો જોતા રહો લોકસામના ન્યૂઝ. ફરી મળીશું એક નવા